એક મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, જેમાં સુરતની ઉમરા પોલીસની મહિલા કર્મચારી વિવાદમાં પણ આવી છે અને આ તમામ ઘટના કેદ પણ થઈ ગઈ છે. કેમેરામાં સુરતની ઉમરા પોલીસની મહિલા કર્મચારી વિવાદમાં આવી છે. મીડિયા કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક, પીએસઆઈ પૂજા પારેખ વિવાદમાં આવ્યા છે. પૂજા પારેખે આરોપીને પરિવારજનો સાથે મળવા દીધા છે. પ્લીઝ આપ લોકો સાઈડ માર્યો, આરોપીઓ સાથે વાતચીત કરવા પરમિશન આપો. આપ લોકો સાઈડ માર્યો, બધે આપને જવાબ આપવામાં આવશે. તમે પહેલા બહાર આવી જાઓ, હું આવું છું બહાર. આવો નથી આપી, નથી શાંતિથી કામ લો. કોઈને પરવાનગી નથી આપી, કોઈને પરવાનગી નથી આપવામાં આવી. તમારી કરતા ઉપર ની છે ના, હવે તમે જવાબ આપો ભાઈ. ના હવે એને કે છે કે ના ઇસુ તમે કરો ને, પરમિશન નથી આપી. એને તક નો લાભ લઈને પેલી વાત કરતી હતી એ પાછા લેવા માટે આવી. મારી પાસે વિઝ્યુઅલ છે, વાત પૂરી કરો પ્લીઝ. ચલો વાત પૂરી કરો. પોલીસ સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, જેમાં મહિલા કર્મચારી વિવાદમાં આવી. પોલીસ કહી રહ્યા છે કે તકનો લાભ લઈને આ વાતચીત કરી છે. તેજસ પોલીસ કહી રહી છે કે તકનો લાભ લઈને આ મહિલાઓએ પરિવારજનો સાથે વાત કરી હતી. તેજસ પીએસઆઈ પૂજા પારેખ વિવાદમાં આવ્યા. મહિલાઓને અત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. આપ જોકો છો આ સુરત નવી સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે. સ્પષ્ટપણે આજે પોલીસની જે કામગીરી છે એ 100% કહી શકાય છે કે શંકાસ્પદ છે, કારણ કે મહિલાઓ જે પકડાય છે તેમને બચાવવાનો પ્રયાસ પોલીસ કરી રહ્યો તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે જે પ્રકારનું વલણ મીડિયા સાથે રહ્યું છે આ ક્યારેય સાખી ન શકાય, કારણ કે મીડિયા પોતાનું કામ કરે છે અને પોલીસ પોતાનું કામ કરે છે. આ મહિલાઓ અત્યારે તેમનું જે મેડિકલ છે તે કરવામાં આવી રહ્યું છે અને મેડિકલ દરમિયાન આપ જો કહો છો પોલીસ અત્યારે મહિલાઓને જે ખાસ કરીને જે વિસ્તાર છે આર્ચ જે રૂમ છે તેની અંદર ત્યાં રોકી રહ્યા છે. શા માટે રોકવામાં આવી રહ્યા છે તે પણ એક સવાલ છે. આપણે પોલીસ કર્મીને પૂછીએ કે શા માટે તેઓ અંદર જતા રોકે. સર શા માટે રોકવામાં આવી છે મીડિયાને? રોકવાનું કારણ છે અંદર નહીં જઈએ. મીડિયાને રોકવાનું કારણ શું છે? અમે ફક્ત કારણનો જવાબ માંગવા માંગીએ છીએ. શું પ્રોસીજર ચાલી રહ્યું અત્યારે? મીડિયાનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. મીડિયાનું શા માટે જોઈ શકો છો દ્રશ્યો આપ જોઈ શકો છો. મીડિયાને રોકવામાં આવી રહી છે, સ્પષ્ટપણે મીડિયાને રોકવામાં આવી રહી છે. પોલીસનું જે વર્ણન છે, પોલીસની જે પ્રકારની કામગીરી છે તે શંકાસ્પદ છે. પોલીસ અત્યારે જે પ્રકારની કામગીરી કરી રહી છે એ જરૂરથી બિહેવિયર આ પોલીસનું બિહેવિયર જરા પણ યોગ્ય નથી. જે પ્રકારે મહિલા સર ગોર સાહેબ તમારી મહિલા પીએસઆઈ જે પ્રકારે આંગળી બતાવીને વાત કરી છે, દાદાગીરી કહી છે, શું કહેશો? અમારી પાસે ફૂટેજ છે, અમારી પાસે જે ફૂટેજ છે તેમાં સ્પષ્ટપણે દેખાય છે. મહિલા પીએસઆઈ જોઈ શકાય છે. અત્યારે તમામ મહિલાઓ છે તેમને અલગ કપડાં આપવામાં આવ્યા છે, તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે શહેરની અંદર સ્પષ્ટપણે દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, જે પ્રકારે દારૂ મળી રહ્યું છે તે દારૂને જોતા સ્પષ્ટપણે વાત સામે આવી રહી છે. સ્પષ્ટપણે સામે આવી રહી છે વાત કે આ મહિલાઓ
ખુલ્લેઆમ દારૂ પી રહી હતી, જે હોટેલ છે તે પણ નામાંકિત છે અને આ પહેલી ઘટના નથી હોટેલની અંદર, અગાઉ પણ આ હોટેલની અંદર રેડ પડી ચૂકી છે, પરંતુ સ્પષ્ટપણે એક વાત છે કે આ ઘટનાની અંદર પણ પોલીસ નિષ્ક્રિય હતી, પરંતુ કંટ્રોલ રૂમને ફોન કરવામાં આવ્યો હતો, કંટ્રોલ રૂમને ફોન કરવામાં આવ્યા બાદ પોલીસ દોડતી થઈ છે, કંટ્રોલ રૂમ જે ફોન કરવામાં આવ્યો તેનો રિસ્પોન્સ આપવામાં આવ્યો છે અને એના કારણે અત્યારે પોલીસ દોડતી થઈ છે, એટલે કહી શકાય છે કે ઉમરા પોલીસની નાક નીચે આ સમગ્ર ધંધો ચાલતો હતો, સમગ્ર કામ ચાલતું હતું, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક આખી ઘટનામાં નિષ્ફળ રીતે કહી શકાય છે. કોઈ જાગૃત નાગરિકે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ આ આખી ઘટનાની અંદર ઉમરા પોલીસ દોડતી થઈ છે અને અત્યારે જે પ્રકારે પોલીસ કર્મીઓ ખાસ કરીને ઉમરા પોલીસ જે રીતે મહિલાઓને બચાવવાનો પ્રયાસ કરી છે, અનેક વાતો ચાલી રહી છે, આ સ્પષ્ટ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક સુરત શહેરની અંદર અને ખાસ કરીને ઉમરા પોલીસના જે પીએસઆઈનું વર્તન મીડિયા સાથે રહ્યું છે, તેઓ તેમનું કામ કરતા હતા, મીડિયા એમનું કામ કરતી હતી, પરંતુ જે પ્રકારની તૂતાથી વાત કરવામાં આવી છે, જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે, આ ક્યારેય સાખી લેવામાં ન આવે. મીડિયા એનું કામ કરતી હોય છે, પોલીસ એનું કામ કરતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ પોતાની કામગીરી કરવામાં નિષ્ફળ ગઈ છે. જે પ્રકારે કોઈ જાગૃત નાગરિકે આખી ઘટનામાં પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો છે અને પોલીસ કંટ્રોલના ફોનના રિસ્પોન્સના કારણે ઉમરા પોલીસને દોડવું પડ્યું છે, એ વાત એકદમ સ્પષ્ટ છે. જી બિલકુલ બિલકુલ. તેજસ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કંઈક ને કંઈક તો છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એક તો પાછળથી પાછલા બારણેથી એક તો દારૂની બોટલ લઈ જાઓ છો, બીજી તરફ આપ મળવા દેવામાં આવો છો અને આ પ્રકારની પોલીસની દાદાગીરી, કંઈક તો છુપાવવાનો પ્રયત્ન છે અને તમામ લોકોને છોડી દેવામાં આવશે એ પણ સંકેત મળી રહ્યા છે. હવે આપ જુઓ કે પોલીસની કામગીરી સામે શા માટે સવાલ ઉભા થયા એ આપ દ્રશ્યમાં જોઈ શકો છો. ઝી 24 કલાક પોતાની રીતે રિપોર્ટિંગ કરી રહ્યું હતું, પરંતુ આપ જુઓ કે જે મહિલા પોલીસ અધિકારી છે એ ખુલ્લેઆમ દાદાગીરી કરતા સામે આવ્યા કે અંદર આવી જા બતાવી દઉં. હવે આ પ્રકારની ભાષા ન વાપરવી જોઈએ. ઝી 24 કલાકની ટીમ સાથે પોલીસનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ સામે આવ્યું છે. સુરત પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. પકડાયેલી તમામ મહિલાઓ ગર્ભસીવન છે. પીએસઆઈ પૂજા પારેખ વિવાદમાં આવ્યા છે. ચરાબી મહિલાઓને પરિવારજનોને મળવા દેવાઈ. હવે પોલીસ કહી રહી છે કે આ મોકાનો લાભ લઈને આ વાતચીત થઈ ગઈ. ત્યારબાદ અન્ય પોલીસ અધિકારીઓ પણ મેદાનમાં આવ્યા છે અને કહી રહ્યા છે કે વિવાદ ન થવું છે, અમને અમારું કામ કરવા દો. ફરીથી એ સાંભળી લો કે મહિલા પોલીસ અધિકારી શું કહી રહ્યા. હવે આપ જુઓ કે મહિલા પોલીસ અધિકારી છે, ખુલ્લેઆમ કહી રહી છે કે અંદર આવી જા બતાવી દઉં. હવે આ પ્રકારની ભાષા ન વાપરવી જોઈએ, પરંતુ મીડિયા પોતાનું કામ કરી રહી છે. એક તો પહેલા પડદા પાછળથી
શરાબની બોટલ લઈ રહી છે પોલીસ. એ શંકાના દાયરામાં બીજી બાબતે કે પરિવારજનો સાથે શા માટે મુલાકાત કરવા દેવામાં આવી રહી છે. પોલીસ કહી રહી છે કે તકનો લાભ લઈને આ લોકો વાતચીત કરી. ત્યારબાદ પોલીસનું ઉદ્ધતાઈભર્યું વર્તન પણ સતત સામે આવી રહ્યું છે. સુરતની પોલીસની કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને પકડાયેલી તમામ મહિલાઓ ગર્ભ શ્રીમંત છે એટલા માટે પોલીસ પર પણ દબાણ છે. કારણ કે કોઈએ પોલીસે ખુદ આ પાર્ટીમાં રેડ નહોતી પાડી, કોઈકે કહ્યું, ત્યારબાદ પોલીસ આવી અને પછી ખબર પડી અહીંયા તો શ્રીમંત મહિલાઓ નશાની હાલતમાં છે અને ત્યારબાદ પોલીસ પર દબાણ સ્વાભાવિક છે કે હોઈ શકે. અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલની બહાર પણ મોંઘી દાટ ગાડીઓ અને ત્યારબાદ પોલીસનું ઉદ્ધતાએ ભરી વર્તન મીડિયા સામે, ઝી ચોઈસ કલાકની ટીમ સામે. શરાબ શબાબની મહેફિલમાં પોલીસે ભંગ પાડ્યો. એક તરફ પોલીસની કામગીરીના થોડાક વખાણ થતા હતા, બીજી તરફ પોલીસની કામગીરી સામે સવાલ પણ ઊભા થઈ ગયા. સુરત પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે હવે પોલીસ શું કરશે? તમામના સેમ્પલ તો લેવામાં આવી રહ્યા છે, પરંતુ શું પાછલા બારણેથી આ તમામે તમામ મહિલાઓને છોડી દેવાશે? કારણ કે આ જેટલી પણ મહિલાઓ પકડાઈ છે એ તમામે તમામ ગર્ભ શ્રીમંત છે અને પોલીસ પર દબાણ આવે એ સ્વાભાવિક છે, હકીકત છે. અને એટલા જ માટે શું કોઈ પણ પ્રકારના દબાણ વગર કામ કરશે અથવા પોલીસ દબાણમાં આવી ગઈ છે? આ બે સવાલો છે. 40થી વધુ મહિલાઓ આ પાર્ટીમાં હતી. શરાબી મહિલાઓને પરિવારજનો સાથે શા માટે મુલાકાત કરવા દેવામાં આવી? શરાબી મહિલાઓને બચાવવા પ્રયાસ તો થઈ રહ્યા છે. મહિલા પીએસઆઈ પૂજા પારેખની આ કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. એક પછી એક આ મહિલાઓ પકડાઈ, 40થી વધુ મહિલાઓ પકડાઈ, જેમાં 10થી વધુ મહિલાઓ નશાની હાલતમાં હોવાનું સામે આવી. અને ત્યારબાદ પોલીસને જે કામ કરવાનું છે એ કામ તો કરતી જ હતી, પરંતુ જે ન કરવાનું હતું એ કરી બેઠી. મીડિયા કર્મી સામે દાદાગીરી, આ પ્રકારની દાદાગીરી ન થવી જોઈએ. પરંતુ જે પ્રકારના શબ્દો ન્યુ યર પહેલા જ મહેફિલ ચાલી અને ત્યારબાદ આપ જોઈ શકો છો રેવ પાર્ટીમાં પોલીસના દરોડા. ઉમરા પોલીસે 40થી વધુ મહિલાઓની આ પાર્ટી હતી, તેમાં 10થી વધુ મહિલાઓ નશાની હાલતમાં હોવાનું સામે આવી. અજાણી વ્યક્તિએ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો, પોલીસને ખબર નહોતી, પરંતુ અજાણી વ્યક્તિએ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો અને ત્યારબાદ પોલીસ રેડ પાડી. આ રેડમાં આ પાર્ટી ઝડપાઈ અને ત્યારબાદ એક પછી એક ઘટનાક્રમ સામે આવ્યો, જેમાં આપ જોઈ શકો છો તમામને હોસ્પિટલ લઈ જવાય છે, ત્યાં તેમનું પરીક્ષણ ચાલી રહ્યું છે. પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે તેમના પતિદેવ તેમને બચાવવાની મુદ્રામાં આવી ગયા. મોંઘી દાટ ગાડીઓ, અનેક લાગ લગભગ લગાવવા માટે તમામ પ્રયત્નો. હવે જુઓ કે આ સમગ્ર હોટલમાં કઈ જગ્યા પર આ મહેફિલ મણાતી હતી એ પણ જોઈ લો. હું આપને બતાવવા માંગીશ કે જે રીતે ઓયસ્ટર હોટલમાં જે રીતે બર્થડે પાર્ટીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જો કે બર્થડે પાર્ટીની આડમાં અહીં ખાસ કરીને દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી. આપ જોઈ રહ્યા છો અહીંના જે દુકાનમાં જે હોટલ માલિક છે તે મીડિયાને જોઈને અહીંથી ભાગી રહી છે, કારણ કે અહીં જ જે દારૂની મહેફિલ છે તે મહેફિલ માણવામાં આવી રહી હતી. હાલ આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો અહીં દારૂની બોટલો સહિતને અહીં તમામ પ્રકારની વ્યવસ્થા હોટલ માલિકો દ્વારા કરવામાં આવી હતી. જે દારૂની બોટલો છે તે પોલીસે કબજે કરવામાં આવી હતી. જો કે આજે
બંધ રૂમ છે તે બંધ રૂમમાં અંદાજિત 40 જેટલી મહિલાઓ અહીં રેવ પાર્ટીની મજા માણી રહી હતી. જે દારૂની જે બોટલ છે તે બોટલો પણ અહીં હોટલ માલિક દ્વારા જ પ્રોવાઈડ પાડી હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને અગાઉ પણ જે રીતે અહીં હુક્કા બાર પકડાયું હતું ત્યારબાદ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી. હાલ આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છે તમામ પ્રકારની અહીં સાફ સફાઈ કરવામાં આવી રહી છે. જે રીતે દારૂની બોટલો અહીં પોલીસ દ્વારા પણ પાછલે બાણેથી લઈ જવામાં આવી રહી છે. હાલ આપ જોઈ રહ્યા છો તમામ પ્રકારની અહીં સાફ સફાઈ કરવામાં આવી રહી છે. કારણ કે જો પોલીસ આવે તો કોઈ પણ પ્રકારના પુરાવો અહીં મળે નહીં એ પ્રકારનું તમામ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. અહીં જે બંધ રૂમ છે તેમાં ડિસ્કોટેક સહિતની તમામ જે સુવિધાઓ છે તે અહીં પૂરી પાડવામાં આવી રહી હતી. અને જે રીતે અહીં હોટલ માલિકના જે સંચાલકો છે તે સંચાલકો સાથે વાતચીત કરી હતી. જો કે તેમને પણ મીડિયા સમક્ષ મૌન સેવ્યું હતું. હાલ આપ જોઈ રહ્યા છો અહીં જે મેકઅપ બોક્સ હોય છે તે મેકઅપ બોક્સ પણ અહીં મૂકવામાં આવ્યું હતું. અને ખાસ કરીને જે દારૂની બોટલો અહીં ક્યાંથી આવી તે અંગે હાલ અનેક સવાલ ઉભા થયા છે. હવે તમામ જે નશાખોર મહિલાઓ છે એને નવી સિવિલ હોસ્પિટલ લઈ જાય છે. તેજસ, હવે શું પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે? જનક, અત્યારે જે પ્રક્રિયા કરવામાં આવી છે તમામ જે મહિલાઓ પકડાય છે દારૂ પીધા તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે. કેમેરામેન દેવક રાણા આપણા દ્રશ્યો પણ બતાવશે દર્શક મિત્રોને. જે પ્રકારે અત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલનું જે ટ્રોમા સેન્ટર છે ત્યાં આગળ અત્યારે જે મહિલાઓ છે તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમને કેટલો દારૂ પીધો છે, કેટલી માત્રામાં દારૂ પીધો છે, આ તમામ બાબતો તપાસવામાં આવશે. તેના માટે જે એમના લોહીના નમૂના હોય છે આ સહિતના જે નમૂનાઓ છે તે લેવામાં આવી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો તમામ મહિલાઓ ખૂબ ખૂબ મોટો પોલીસ બંદોબસ્ત છે ગોઠવવામાં આવ્યો છે. કારણ કે ક્યાંક ને ક્યાંક મીડિયા સાથે પણ તેમને પોલીસ દ્વારા જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે એના કારણે પોલીસે હવે અહીં મોટો સ્ટાફ ગોઠવ્યો છે. આ મહિલાઓ આપણે જોઈ રહ્યા છે તમામ મહિલાઓનું અત્યારે મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મેડિકલ પરીક્ષણ કર્યા બાદ તમામ મહિલાઓને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવશે. જો કે શક્યતા એ છે કે આ તમામ મહિલાઓને પોલીસ સ્ટેશનની અંદરથી જામીન પર મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ જોવાનું હોય છે કે કેટલી માત્રામાં દારૂની બોટલો પકડાય છે. કારણ કે વાત એવી પણ છે કે જે જગ્યા પરથી દારૂ પકડાયું હતું ત્યાંથી જે દારૂ છે તે હટાવી દેવામાં આવ્યું છે. કારણ કે ખૂબ મોટી સંખ્યાની અંદર ખૂબ મોટી માત્રાની અંદર દારૂ મળી આવ્યું હતું. આ જે મહિલાઓ છે તે મહિલાઓ લગભગ 30-40 બોટલ દારૂ ત્યાં કાઢી હતું તેવી વાત સામે આવી છે. પરંતુ અત્યારે પોલીસ આ મુદ્દે કંઈ પણ કહેવા તૈયાર નથી. પરંતુ જે પ્રકારે અત્યારે મહિલાઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેમના લોહીના નમૂના લેવામાં આવી રહ્યા છે. લોહીના નમૂના લીધા બાદ એનાથી ખબર પડશે કે મહિલાઓએ કેટલી માત્રામાં દારૂ પીધું છે, કેટલા પ્રમાણમાં દારૂ પીવાયું છે અને જે દારૂ મળી આવ્યું છે આ દારૂ છે તેના પણ સેમ્પલ લેવામાં આવશે. કાર્યવાહી છે તે કાર્યવાહી કર્યા બાદ તમામ મહિલાઓને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવશે. શક્યતા એ ખાસ છે કે મહિલાઓના નાતે તેમને જે કોર્ટ છે તેમાં રજૂ કરવામાં નહીં આવે, પરંતુ રાત્રે જ પોલીસ તેમને પોલીસ સ્ટેશનમાંથી જામીન તેમને આપી દે તેવી સંપૂર્ણ શક્યતા છે. જોવાનું હોય છે કે સમગ્ર કિસ્સાની અંદર પોલીસ દાખલારૂપ કામગીરી કરે છે કે જે રીતે પોલીસ માટે આક્ષેપ થતા હોય છે તે પ્રકારની કામગીરી કરે છે. કારણ કે સામેના કિસ્સાઓની અંદર જ્યારે પણ કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડા હોય તો તેને કોર્ટમાંથી જામીન લેવા પડતા હોય છે, કોર્ટમાંથી તેને જામીન લેવા પડતા હોય તેવી શક્યતા હોય છે. પરંતુ આ કિસ્સાની અંદર હવે પોલીસ આજે તમામ મહિલાઓ છે તેને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપે છે કે ભાઈ તેમને કોર્ટમાં રજૂ કરવા છે તે સૌથી મોટો સવાલ છે. જી જનક, પોલીસની કામગીરી સામે શંકા છે તો આપને શું લાગી રહ્યું છે કે આસાનીથી આ મહિલાઓને છોડી મૂકવામાં આવશે? કારણ કે પ્રેશર તો પોલીસ ઉપર ઘણું બધું હશે. પોલીસની ઉપર તમામ બાજુથી પ્રેશર છે. કારણ કે જે પ્રકારે મહિલાઓ પકડાય છે દારૂ પીતા તે તમામ મહિલાઓ ધનાઢ્ય ઘરની છે, માલદાર પરિવારમાંથી આવે છે. કારણ કે જે પ્રકારે ઘટના બન્યા બાદ પોલીસ પર સતત પ્રેશર હતું. સમગ્ર મામલો એટલા માટે ખુલવા પામ્યો છે કારણ કે આ જે ઘટના છે ઘટનાની જાણ એક જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી. ઉમરા પોલીસે કોઈ જ તસ્દી લીધી નહોતી કારણ કે પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આટલી મોટી રેવ પાર્ટી ચાલતી હોય, આટલી મોટી સંખ્યામાં મહિલાઓ હોય, દારૂ પીતી હોય, દારૂની બોટલો આવી હોય ત્યારે પોલીસને ખબર ન પડી એ સૌથી મોટો સવાલ છે. પરંતુ જાગૃત નાગરિક દ્વારા જે પ્રકારે પોલીસ સ્ટેશનની જે હદ હતી તેના કારણે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. હું પહેલાં દ્રશ્યો પણ આપણે બતાવીશ જે પ્રકારે મહિલાઓની અત્યારે મેડિકલની કામગીરી ચાલી રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો જે મહિલાઓ છે તેનું અત્યારે મેડિકલ કરવામાં આવી રહ્યું છે. જામીન એટલા માટે મળી શકે છે કારણ કે મહિલા હોવાના નાતે તેમને રાત્રે પોલીસ સ્ટેશનમાં ન રાખી શકાય તેના કારણે અત્યારે શક્યતા એવી છે કે તેમને કદાચ પોલીસ સ્ટેશનથી જામીન
જામીન આપવામાં આવે, પરંતુ જે પ્રકારે નવો કાયદો બન્યો છે, નવા કાયદાની અંદર ખૂબ કડક પ્રાવધાન મૂકવામાં આવ્યા છે. દારૂની મહેફિલ ચાલતી હોય તો મહેફિલનો કેસ કાયદેસર બનતો હોય છે, કારણ કે 21 મહિલાઓ પકડાય છે મોટી સંખ્યામાં. ત્યાંથી દારૂની બોટલો મળી આવી છે, ત્યાંથી હુક્કાબારની જે મળી આવે તેના કારણે મહેફિલનો સીધો સીધો કેસ બને છે. મહેફિલના કેસની અંદર કોર્ટમાંથી જામીન લેવા તેવો સ્પષ્ટ નિર્દેશ સરકારનો પણ છે, જે ગેજેટેડ બહાર પાડવામાં આવ્યું છે. જે ગેજેટમાં પણ આ પ્રકારની ઉલ્લેખ કરવામાં આવે છે, એટલે જોવાનું હોય છે કે પોલીસ આ આખા કિસ્સાની અંદર શું આજે તમામ મહિલાઓ છે તેને પોલીસમાંથી જામીન આપે છે કે પછી તેમને કોર્ટમાંથી જામીન લેવા પડે છે, તેના ઉપર મોટો સવાલ છે. કારણ કે પોલીસની કામગીરી પર ક્યાંક ને ક્યાંક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જી, કોઈ નામ સામે આવી રહ્યું છે? કારણ કે આ તો હાઈ પ્રોફાઇલ છે, કોઈ મોટું માથું હોઈ શકે છે, મોટા માથાની કોઈ પત્ની હોઈ શકે છે, કોઈ દીકરી હોઈ શકે છે, અથવા કોઈ બહેન હોઈ શકે છે. કોઈ મોટા માથાનું નામ સામે આવી શકે છે? અત્યારે પોલીસે કાયદેસરની ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, એટલે પોલીસ ક્યાંક ને ક્યાંક આ સંદર્ભે અત્યારે નામ નથી આપી રહી, પરંતુ થોડાક સમય બાદ જ્યારે ઓફિશિયલી ફરિયાદ દાખલ થઈ છે ત્યારબાદ તમામ નામ સામે આવી શકે છે. જો કે ક્યાંક ને ક્યાંક મીડિયા સુધી નામ ન પહોંચે તેનો પ્રયાસ ભરપૂર પોલીસ કરી રહી છે. મહિલાઓના ચહેરા એટલા માટે છુપાવવામાં આવ્યા છે કારણ કે તેમની આઈડેન્ટિટી ન થાય. સ્વાભાવિક છે કે મહિલાઓ હોવાના કારણે તેમના ચહેરા છુપાવવામાં, પરંતુ જે પ્રકારની કૃત્ય કરતા તેઓ પકડાયા છે એ સભ્ય સમાજમાં ક્યારેય સાખી લેવામાં ન આવે. અને ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રકારે પોલીસ સ્ટેશનની હદની અંદર આટલી મોટી સંખ્યામાં મહિલાઓ દારૂની પાર્ટી માનતી હોય, દારૂની પાર્ટી કરતી હોય, એક પ્રકારની રેવ પાર્ટી કહી શકાય, અને 31st અત્યારે તો આવી રહી છે, એટલે પોલીસનું કડક વલણ હોય છે. ગુજરાત આમ પણ ગુજરાતની અંદર દારૂબંધી છે અને દારૂ મળતું હોય, આ રીતે બિંદાસ દારૂની પાર્ટી થતી હોય, એ સ્વાભાવિક રીતે ખૂબ મોટો સવાલ પોલીસ સામે પણ થઈ રહ્યો છે. એટલે આ આખા કિસ્સાની અંદર થોડાક સમય બાદ જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવશે, જોવાનું હોય છે કે મીડિયાથી આ માહિતી પોલીસ છુપાવવાનો પ્રયાસ કરે છે કે નહીં, કારણ કે પોલીસ સામે અનેક સવાલો આ ઘટનાને કારણે ઉભા થયા છે. જી જનક, એક સવાલ એ થાય કે બચાવ માટે પણ હવે મોંઘી મોંઘી ગાડીઓ સિવિલ હોસ્પિટલની બહાર આવી ગઈ છે, તો પોલીસ પર પ્રેશર તો ઘણું બધું છે. આવી પરિસ્થિતિમાં હવે ઉપરથી કોઈ ઓર્ડર આવે છે ખરો પોલીસ પર? કારણ કે પ્રેશર તો ઘણું બધું છે પોલીસ પર. જનક, પોલીસ પર જરૂર પ્રેશર છે, પરંતુ મીડિયા પર તેનું કામ જવાબદારીપૂર્વક કરી રહ્યું છે અને તેના જ કારણે આ ક્લેશ થયો છે. ખાસ જો વાત કરવામાં સમગ્ર ઘટનાની, જ્યારે પોલીસ જ્યારે રેડ કરી ત્યારે મીડિયાને પણ આખી ઘટનાની જાણ થઈ હતી અને મીડિયા તરત ત્યાં કરી પહોંચી ગઈ હતી. કહેવામાં એવું આવી રહ્યું છે કે જે પ્રકારે ઘટના બનતા જ પોલીસની સાથે જ મીડિયા પણ પહોંચી હતી, એટલે ક્યાંક ને ક્યાંક આખી જે ઘટનાક્રમ છે તેમાં બદલાવ આવ્યો છે અને અત્યારે જે મહિલાઓ છે તેનું ધરપકડ કરવામાં આવી છે. કારણ કે એવું પણ કહેવામાં આવ્યું કે આવી રહ્યું છે કે લગભગ 40 જેટલી મહિલાઓ હતી, જેમાંથી ખાલી 21 મહિલાઓની જ અત્યારે ધરપકડ કરવામાં આવી છે, તેમને અટકાયત કરવામાં આવી છે. કારણ કે તે દારૂ પીતા પકડાય છે અને આમાંથી અનેક મહિલાઓ એવી છે કે જેને ચાલવાનો હોશ પણ તો તેમને મુશ્કેલ લઈ જવામાં હતા. એક બે મહિલાઓ તો ગાડીમાં જ્યારે તેમને પોલીસ વાનમાં બેસાડવામાં ત્યારે પડી ગઈ હતી, એટલે તેમને ચાલવાનું પણ ભાન હતું. તે હસમુખ તેમણે દારૂ પીધો હતો અને એ જે દ્રશ્યો છે તે G24 કલાકના કેમેરામાં કેદ પણ થયા છે. એટલે સ્પષ્ટપણે પોલીસ પર દબાણ હશે, કારણ કે જે પ્રકારે મહિલાઓનું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક ધનાઢ્ય છે, કરોડોપતિ પરિવારમાંથી તમામ મહિલાઓ આવે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે જે પ્રકારે ઘટના બન્યા બાદ સતત ગાડીઓ અહીં ઘડી સિવિલ હોસ્પિટલમાં આવી રહી છે, હોટલ પર આવી હતી અને પોતાના પરિવારજનમાંથી જે મહિલા પકડાય છે તે કોઈ પણ હિસાબે છૂટી જાય તેવો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. એટલે પોલીસ પર જરૂરથી દબાણ હશે કે આખી ઘટનાની, પરંતુ અત્યારે મીડિયા જે પ્રકારે આખો જે પ્રકરણ છે, આખો જે મામલો છે તે બતાવી રહી છે, ટેલિકાસ્ટ કરી રહી છે, અને તેના જ કારણે હવે ક્યાંક ને ક્યાંક આખા કેસમાં કાર્યવાહી થાય તેવી શક્યતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કારણ કે મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે, મેડિકલ પરીક્ષણનું શું પરિણામ આવે છે તે જરૂરથી જોવું રહ્યું. કારણ કે મેડિકલના જે નમૂના છે તે એટલા માટે મહત્વના છે કે મેડિકલ પરીક્ષણની અંદર લોહીની અંદર કેટલું પ્રમાણ દારૂનું આવે છે, આલ્કોહોલનું આવે છે, તેના આધારે જ નક્કી કરવામાં આવશે કે આ મહિલાઓ કેટલા હદ સુધી તેમણે દારૂનું સેવન કર્યું હતું. એ મેડિકલ રિપોર્ટ લગભગ 2-3 દિવસમાં આવી જશે. જોવાનું હોય છે કે આખી ઘટનાની અંદર હવે પોલીસ કયા પ્રકારની કામગીરી છે, શું દબાણમાં જે પરિવાર છે તેના દબાણમાં વશ થઈને આ મહિલાઓ સામે નાની કલમ લગાવીને તેમને મુક્ત કરે છે, કે પછી કાયદેસરની જે કડક કાર્યવાહીના ગુજરાત સરકારના આદેશ છે, ગુજરાત સરકારનું જે નોટિફિકેશન છે, ગુજરાત રાજ્યના જે DGPનો આદેશ છે દારૂ સંદર્ભે જે કામગીરી કરવાનો તે અનુરૂપ કામગીરી કરે છે. જી બિલકુલ બિલકુલ, આભાર તેજસ. પરંતુ આપ જુઓ કે નવો જે કાયદો છે એમાં દારૂનું વેચાણ હોય,
ખરીદી હોય, હેરફેર હોય કે વપરાશ કરનાર સામે કડકમાં કડક સજાની જોગવાઈ છે. પરંતુ આ પ્રકારના કિસ્સાઓમાં આપ સમજો છો કે આ પ્રકારના કિસ્સાઓમાં પાછલા બારણેથી બધું થઈ જતું હોય છે. ફરીથી જોઈ લો આખરે આ ક્યાં ચાલતી હતી મહેફિલ. હું આપને બતાવવા માંગીશ કે જે રીતે ઓયસ્ટર હોટલમાં જે રીતે બર્થડે પાર્ટીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જો કે બર્થડે પાર્ટીની આડમાં અહીં ખાસ કરીને દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી. આપ જોઈ રહ્યા છો અહીંના જે દુકાનમાં જે હોટલ માલિક છે તે મીડિયાને જોઈને અહીંથી ભાગી રહી છે, કારણ કે અહીં જ જે દારૂની મહેફિલ છે તે મહેફિલ માણવામાં આવી રહી હતી. હાલ આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો અહીં દારૂની બોટલો સહિતને અહીં તમામ પ્રકારની વ્યવસ્થા હોટલ માલિકો દ્વારા કરવામાં આવી હતી. જે દારૂની બોટલો છે તે પોલીસે કબજે કરવામાં આવી હતી. જો કે જે બંધ રૂમ છે તે બંધ રૂમમાં અંદાજિત 40 જેટલી મહિલાઓ અહીં રેવ પાર્ટીની મજા માણી રહી હતી. જે દારૂની જે બોટલ છે તે બોટલો પણ અહીં હોટલ માલિક દ્વારા જ પ્રોવાઇડ પાડી હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને અગાઉ પણ જે રીતે અહીં હુક્કા બાર પકડાયું હતું ત્યારબાદ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી. હાલ આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છે તમામ પ્રકારની અહીં સાફ સફાઈ કરવામાં આવી રહી છે. જે રીતે દારૂની બોટલો અહીં પોલીસ દ્વારા પણ પાછલે બારણેથી લઈ જવામાં આવી રહી છે. હાલ આપ જોઈ રહ્યા છો તમામ પ્રકારની અહીં સાફ સફાઈ કરવામાં આવી રહી છે, કારણ કે જો પોલીસ આવે તો કોઈ પણ પ્રકારના પુરાવો અહીં મળે નહીં એ પ્રકારનું તમામ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. અહીં જે બંધ રૂમ છે તેમાં ડિસ્કોટેક સહિતની તમામ જે સુવિધાઓ છે તે અહીં પૂરી પાડવામાં આવી રહી હતી. અને જે રીતે અહીં હોટલ માલિકના જે સંચાલકો છે તે સંચાલકો સાથે વાતચીત કરી હતી, જોકે તેમને પણ મીડિયા સમક્ષ મૌન સેવ્યું હતું. હાલ આપ જોઈ રહ્યા છો અહીં જે મેકઅપ બોક્સ હોય છે તે મેકઅપ બોક્સ પણ અહીં મૂકવામાં આવ્યું હતું. અને ખાસ કરીને જે દારૂની બોટલો અહીં ક્યાંથી આવી તે અંગે હાલ અનેક સવાલ ઊભા થયા છે.